જવાબ તો તું મને દે કે હાથ ધોઈને મારી પાછળ શા માટે પડી છો? સાચું કહું, ઘણી વાર તો હૈયાની વાત હોઠ સુધી આવું થાય છે ને ગળે આવીને અટકી જાય છે, હું કહી શકતી નથી. પણ આજે આજે તો થાય છે કે કહી જ દઉં. તું ભલે થઈને કહી જ દે. કેવું પણ છે? અરે તું તો હાવ ભોગો છે. મારી આંખોમાં ઉઠતા અક્ષરો તું વાંચી શકવાનો નથી, ને હું કઈ હનુમાનજી નથી કે આયું ચીરીને દેખાડું. એટલે હવે તો બોલીને જયું હળવું કરવું પડશે. બાકીનું બધું તો દુર્ગા બડબડ કરે છે, પણ જે બોલવાનું છે તો બોલતી જ નથી. દુર્ગા, આપણે તો નાનપણના ફેરું, એક ફેરું પોતાના હૈયાની વાત બીજા ફેરું ન કરે કે? દુર્ગા, તારે મન આપણે નાનપણના ફેરું, ને મારે મન તો આપણે ભવો ભાવના ફેરું છીએ. દુર્ગા, મારે પણ તને એક હૈયાની વાત કરવી છે. કેને? દુર્ગા, કોણ જાણે કેમ પણ મને એમ લાગે છે કે આપણા માર્ગ નોખા છે. નોખા? હા દુર્ગા, તારો માર્ગ છે વાલનો, મારો માર્ગ છે વૈરાગનો. ધત તેરે કી, 12 વર્ષે બાબો બોલ્યો તો કે નખો જ જજે. અરે ગોરખ, પળમાં પ્રભુ બિરાજે છે, પળમાં રહેલા પ્રેમ રૂપી પ્રભુને પીછણ, બાકી વાલનો રસ્તો માણ્યા વગર વૈરાગને રસ્તે ચડીશ તો એક દિવસ વાલને વૈરાગ બેઉ ખોઈશ. માટે હે ગોરખ, હું મારા માવતરને મોકલું કે તું તારા માવતરને મોકલે છે? શા માટે? આપણા સગપણની વાત કરવા. દુર્ગા, એ તો આપણા ભાગ્યના ચોપડામાં લખાયું હશે, એમ જ થશે. હું તો ભાગ્યના ચોપડા ભણી નથી, પણ મને લાગે છે કે તને પ્રેમના પાઠ ભણાવવા જ પડશે. ચાલ, હું તારી ગુરુ, તું મારો ચેલો, આજથી શરૂ કરી દઈએ. દુર્ગા, સ્ત્રી થઈને આવું બોલે છે? બોલે ત્યારે, કાલથી શરૂ કરીશું. પૂજા કરવામાં હું કઈ પાછી નહીં પડું. દુર્ગા, એટલું યાદ રાખજે કે પૂજા કરનારો હંમેશા પસ્તાતો જ હોય છે. પૂજા કરનારને ક્યારેય પસ્તાવો કરવો પડતો નથી ગોરખ. જો માનવી જો પથ્થરને પ્રભુ માનીને એની પૂજા કરે તો પાણામાં પણ પ્રભુને પ્રગટ થવું પડે છે. દુર્ગા, તારી આ ગાંડા ખેલા જેવી વાત કદી પૂરી થવાની નથી, અને મને એના જવાબ ચડતા નથી. ક્યાં જા, હું તારા મોઢેથી જવાબ લઈને જમીશ. ને જો મારો પ્રેમ સાચો હશે તો એક ને એક દિવસ એ જરૂર રંગ લાવશે. દુર્ગા, એ રંગ વિયોગનો છે. હંમેશા પ્રેમ કરનારા વિયોગની આગમાં બળતા જ હોય છે. ને એ વિયોગ પછી એક દી એવો હશે જ્યારે સંજોગોનો મેહુલિયો વરસતો હશે, ને તેદી તારી આ દુર્ગા ધન્ય થઈ જશે. ગોરખ, ધન્ય થઈ જશે. ગોરખ, તમે તો અમારા હૈયાની વાત તમારે હોટેલ આવ્યા છો બેન. તો આ સગપણ પાકું ને? હા હા, ગોરખ જેવો જમાય અમને ક્યાં મળવાનો હતો? ને દુર્ગા દીકરી અમારે આંગણે વહુ થઈને આવે એવા શમણા હું વર્ષોથી જોઉં છું. બસ ત્યારે આવતી આઠમે સારું ચગડિયું જોઈને સગપણની વિધિ પતાવી દઈએ. કોણ જાણે કેમ આજે મને બહુ શરમાવાનું મન થાય છે. તારી સાથે
વાત કરતા પણ બહુ શરમ આવે છે. તારી સામે નજરથી નજર મેળવવા જાઉં છું ને તો મારા પોપચા શરમના ભારથી ઢળી પડે છે. એ આવું કેમ થતું હશે? તારી પાસે શરમાવું એ નહીં ચાલે. જો સાંભળ, પરણ્યાની પહેલી રાતે ઓરડામાં, એટલે આપણા ઓરડામાં તું દાખલ થશે ને પછી અંદરથી બારણું બંધ કરજે. મેં સાકળ દેજે. હું ઢોલિયા પર શણગારેલી ઢીંગલીની જેમ બેઠી હોઈશ ને તું ધીમે 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 મારી પાસે આવજે ને પછી મારું ઘૂમટું ઉપર કરજે. હું શરમાઈને માથું ઢાળી દઈશ ને તું મારી હડપ પછી ચાલી મારું મોં ઉપર કરજે ને મને હું ક્યાંની બોલ 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 કરું છું ને તું કઈ બોલતો જ નથી. મને તો લાગે છે કે મારા બદલે તું શરમાય છે. પણ કઈ વાંધો નહીં ગોરા, કઈ વાંધો નહીં. હવે તો આ શરમનો પડતો પડ્યાની પહેલી રાતે જ ખુલશે. મારા ગુરુજીની છાયા મારા રખો. દુશ્મની કરીશ તો કંચન જેવી કાયા કંતાઈ જશે. માં, મુજા ભાગની ની કાયા તો એક કેદખાનો છે. એમાં ફસાયેલો જીવ
છૂટવા માથે છે, વલખા મારે છે, છતાંય નથી એ છૂટી શકતો, નથી મોહ તેની મદદે આવતો. આવું ન બોલ દીકરી, ગોરખે તો ભગવા વસ્ત્ર વાલા કર્યા, એની પાછળ ક્યાં સુધી આંસુ સારીશ? આંસુ તો આંખીઓનો આંસુ પાલવ છે માં, ગોરખની વિદાયનો અવસર ઉજવે છે. અવસર તો આ આંગણે આવશે દીકરી, હવે તારા લગ્નનો. માં, મારા ભાગમાં જો લગ્ન લખાયું હોત તો ગોરખે વૈરાગની વાટ ન ભાળી હોત. દીકરી, થવાનું હતું તે થઈ ગયું, સપનાની જેમ ભૂલી જાય બધું. ને તારા મા બાપ નો વિચાર કર, તું ખાતી નથી ને ધાન અમારે ગળે ઉતરતું નથી, તું પરણવાની ના કે છે ને અમને થાય છે કે ક્યારેક મોત આવે. માં, શું ઈચ્છે છે? તારો માંડવો કે અમારા મોત? માં, હા બેટા, હા પાડી દે અમારે ખાતર. લગ્ન કરીને નહીં હું સુખી થઈ શકું કે ન કોઈને સુખી કરી શકું, છતાંય તમે ઈચ્છો છો તો હું લગ્ન કરવા તૈયાર છું. દીકરે, મારા લગ્ન લેવાશે, આંગણે માંડવો બંધાશે, સાજન માજન આવશે, કંસાર જમણ થશે, તેથી તેની તારી આ દીકરી વખવાલો કરશે. માવતરને કાંધે ચડી કાયમ માટે ફિરા લેશે. બેટા, આ જગમાંથી, આ ઘરમાંથી. મારો દીકરો હજી ના આવ્યો. મુકુલમાં દવા પી લે. ગોરખ, મારો દીકરી, પૈતરાજી તો આશા મૂકી દીધી છે, પણ આનું ખોડિયું ટકી રહ્યું છે. એક દિવસ દીકરો આવશે અને આધારે તારી ચાકરીને કારણે તારમાં ઋણ અમે કઈ રીતે ચૂકવશું? દીકરી, ક્યારે ચૂકવશું? કઈ રીતે? મારી આંખો ખુલી રાખજો કે હું એને જોઈ શકું. એવું ના બોલ માં, હું થોડું જમવાનું લઈ આવ, તું જમી લે. મારે ખાવું નથી. પાછા નથી આવતા, તું ખાઈ લે. તને મારા દીકરી, દીકરી તું પારકી જરી ને અમે તારા અપરાધી, તું આવી સેવા કા કરે? માંડવો ભલે ન બંધાનો, ફેરા ભલે ન ફર્યા, તું હું આ ઘરની બહુ છું માં, હું પારકી નથી. દુર્ગા, દુર્ગા ભેગ ગોરખી નથી લીધો, તે લીધો દીકરી, તે લીધો. ગોરખ, શું વાત છે ગુરુદેવ? વાત નહીં બેટા, વચન. તારી બાને મેં આપેલું વચન. કઈ માં? કોની માં? આ માયાવી સંસારના સંબંધો તો તેદીથી જ તોડી નાખ્યા છે, જ્યારથી આપનું શરણ સ્વીકાર્યું છે. શરણ સ્વીકાર્યું છે તો જા, છેલ્લા શ્વાસ લેતી તારી માને ગંગાજળ આપ્યા. આ લાખ નિરંજન, આલે, તારી માના આત્માને શાંતિ મળશે, મોક્ષ મળશે. આલાખ નિરંજન. આદેશ ગુરુદેવ. મારા ગુરુ ક્યાં છે? મારા ગુરુ ક્યાં છે?
મિયા તો આવ્યો મારા લાડ તારી વાટ જોવામાં મેં મોતને પણ રોકી રાખ્યો છું હવે છેલ્લી વાર તારી શ્રાવ જ્યોતિથી બેટા તારી શ્રાવ જ્યોતિથી પણ માયા માયા લગાડી મનડે પછી મૈયા હા જોગી એક વાર જ કરવા આવી છું આવી જોગમીને પણ મુક્ત કરતો જા જગતની માયા સાથેનો છેલ્લો તાટણો પણ તોડતો જા મૈયા સંસારની કેડી કોઈનો સથવારો ઝંકે છે તારા વૈરાગની કેડી તો એટલી સાંકડી છે કે એની પર એકલા જ આગળ વધવું પડે છે આપણા મન ભલે નોખા પડ્યા વૈરાગી પણ મારું મન તો તારાથી નોખું નથી પડ્યું મૈયા તું કૃષ્ણ હતો ત્યારે તારી આ રાધાને ભૂલીને મથુરામાં વાસ કર્યો તે લક્ષ્મણ જતી થઈ ભાઈની પાછળ વનવાસ સ્વીકાર્યો ત્યારે તારી ઉર્મિલા આંસુ સારતી હતી તે ગોરખ થઈ ગુરુનો સંગ કર્યો અરે યુગો યુગોથી હું તને પ્રીત કરતી આવી છું ને તું તું મને વિરહ દેતો આવ્યો છે હવે આ વિરહમાંથી મને મુક્ત કરતો જા ગોરખ મુક્ત કરતો જા જીવન મરણ તો પ્રભુના હાથમાં છે મૈયા મારા હાથ મૂકવાથી તને મુક્તિ મળે એટલી શક્તિ મારામાં નથી જે શક્તિ સાધુ મનથી હોતી એ સતીમાં હોય છે વૈરાગી મેં મન વચનથી તને પતિ માન્યો છે જો હું સાચી સતી હોઈશ તો તારો હાથ અડતા જ મારો આદે પ્રાગની ઢગલીથી તારા ચરણોમાં પડશે મૈયા જીવતા જી તો તારે અંગે નાણી પણ મારી એક છેલ્લી અરજ છે મારી બભૂત તારા અંગે લગાડતો જજે અલાખ નિરંજન
જી નહીં, મારા પ્રાણ કરતા મુરલીધરના મોલ મોઘા છે. અરે વાહ, જુવાની ભેગી ખુમારીએ ભરેલી છે. ઝટકર સાધુ નહીં તો. નહીં નહીં મતસિંહ, નહીં. અરે વાહ ભાઈ વાહ, રૂપના ઘડનારા તને નવરા બેસીને ઘડ્યા છે. પણ એ આવા રૂપ મુરલીધરના મંદિરમાં ન શોભે સલૂણી. અરે આવા રૂપ તો મહેલાતોમાં શોભે. જવા દઉં છું.
રામભાઈ, હવે ઓરનાની આડને આઘી કરો, નહીં તો તમારી અણિયાળી આંખીને ઘૂંઘટના ઘેન ચડશે. લાજ અને મર્યાદા તો સ્ત્રીનો ધર્મ છે, પણ એટલું પૂછી શકું કે અડધી રાતે રામભાઈને બચાવવા તમે ક્યાંથી આવી પગ્યા? ધણી ધણી કહો છો તો ધણીનો એ કોઈ ધર્મ હોય છે? એ ધર્મ ગણો તો ધર્મ, અને આપણા પ્રેમની શક્તિ ગણો તો એ શક્તિના સાધે કોઈ મૂંગો માનવી મને અહીં તેડી લાવ્યો. મૂંગો માનવી? એ જ જેનો જન્મ હાથ લખવાથી? હા હા, તે જ. એનું નામ તો હું નથી જાણતો, પણ હમણાં જ મારી સાથે હતો. પરોપકાર કરીને ક્યાંક ચાલ્યો ગયો. ઓળખી ગઈ, એ જ જેને મંદિરમાં એક દી મારી આબરૂ બચાવી હતી. મેં સાંભળ્યું છે કે તમે મંદિરમાં એક તારો લઈ મુરલીધરના ગુણ ગાઓ છો ત્યારે મીરાથી એ રૂડા લાગો છો. તમને ભક્તિભાવનો અભાવ તો નથી ને ધણી? આપણને જન્મ દેનાર જગદીશ્વરના ગુણ ગાવાથી જ અભાવો રાખે છે, એનો ફેરો ફોગટ જાય છે રામભાઈ. મારો ફેરો તો તમને બાળપણમાં પરણીને પૂરો થયો છે. પરંતુ મારો ફેરો ત્યારે ફળશે જ્યારે આણું વળીને તમે મારે ઓરડે પધારશો રામભાઈ. હવે તો આપણા મેળાપ વચ્ચે રહેલી થોડી રાતો એ વસમી લાગે છે. તમે તો વસમી રાતોના વિચાર કરીને જાગતા સુઓ છો, પણ આ જગતમાં ઘડી ભરનો ભરોસો નથી ધણી. પલમાં બધું જ પલટાઈ જાય છે. પરંતુ મારી રામભાઈ નહીં પલટાય એનો મને વિશ્વાસ છે. વિશ્વાસ કરતા ક્યાંક છેતરાઈ ન જતા? એક વાર તો મેળે મળવાનું વચન દઈને છેતર્યો તો, અને હજી એ છેતરપિંડી કરવી હોય તો મારી ના નથી. પણ એટલું યાદ રાખજો કે ગોવિંદ એક ભવમાં બે ભવ નહીં જીવે. મુરલીધરના મંદિરે લીધેલું એક પત્ની વ્રતાનું વ્રત આ ભવમાં નહીં તૂટે. કળિયુગમાં આવા કારમાં વ્રત લેશો ને જગતને જાણ થશે તો લોકો હાસી કરશે. અરે તમારી હાસી થશે ધણી. બાપુએ અજવાળી આઠમના આણાનું મુરત કઢાવીને મોકલાવ્યું છે રામભાઈ. આવતી પૂનમે હું અને તમે એક જ ઓરડે હશું. માં, ગીતાના લગ્ન પછી એ પણ ચાલી જશે તો પછી મારું શું થશે? માં, મારા સેથામાં સિંદૂર પહેરનાર કોણ હશે? કોઈ નહીં હશે માં. અરે ચાલ હટ. અરે હટી જા હટી જા, મારી માં હટે છે કે તને મારવું પડશે. અરે સાવ અડવત્યા લાગો છો, ગાયને માં કહો છો ને મારવા જાઓ છો, શરમ નથી આવતી? મને શરમના પાઠ શીખવાના તમે કોણ છો? હું ગમે તે હોઉં પણ તમે પરદેશી લાગો છો. પરદેશી ના હોત તો મોટા માર્ગ મેલી આ નાની કેડીએ નીકળવાની ભૂલ ન કરો. હું તો પરદેશી છું, પણ તમે કોણ છો? સોમેશ્વર શેઠનું નામ સાંભળ્યું છે? હું એમને ત્યાં રહું છું. એમ સમજો ને કે હું એમની જ છું. તમે સોમેશ્વર શેઠ ને ત્યાં રહો છો? એમના જ છો? હવે ગાય ખસેડવાની તકલીફ ના લેતા. કેમ? જે કામે આવ્યો તો તે પતી ગયો, હવે જઈશ. અરે ગામમાં આવ્યા છો તો પાણી વાણી પીતા જાઓ, આવો. હવે તમારા ગામમાં આવીશ મિષ્ટાન જમવા માટે, જમાડશો ને? ઈ તો દેવી જમનારની લાયકાત. તમે રોજ અહીં આવો છો? લગભગ. આજ સમય? લગભગ. કાલે પણ આવશો? લગભગ. હું પણ અહીં આવીશ. ખરું જ કહેતો તો, જે કામે આવ્યો તો એ પતી ગયું, હવે હું પણ આવીશ, તમે પણ આવજો કાલે ચોક્કસ. હા ભૂલતા નહીં. તમને મારો અહીંયા આવવું પસંદ ના આવ્યું? ના ના, એવી કોઈ વાત નથી. પછી શું વાત છે? બેસો, તમને કહું. તમે જાણો છો આ ગાય આપણી મુલાકાત શા માટે કરાવી? જન્મ જન્મના પ્રેમીઓનું પુનર્મિલન? ના ના, આ નહીં થઈ શકે. મેં જ્યારથી તમને જોયા છે મનમાં નક્કી જ કરી લીધું કે તમારા સિવાય બીજી કોઈ મારી જીવન સંગીની ના બની શકે. કેમ બનશો ને? ગૌરી, આટલી બધી રાજીને રેડ કે કેમ? તારા લગ્ન ની વાત થઈ ત્યારે તું રાજીને રેડ નથી થઈ? થઈ હતી, થાવ છું, દરેક સ્ત્રી થાય. પણ એ તું કેમ આટલી બધી રાજીને રેડ છે?
બેના તારાથી જો છુપાવ એક રૂડા રૂપાળા જુવાનિયા સાથે ગાય માતાએ મારું મેળાપ કરાવી આપ્યો છે અને સમજી ગઈ ભાગ્યવાન છે હું તમારા સાજનના શમણા જ જોઉં છું તે તો તારાને નજરો નજર જોયો છે એ મને નહીં બતાવે કાલે આવીશ મારી જોડી તને એમની ઓળખાણ કરાવીશ ને જોયા પછી કેજે માએ કરેલી પસંદ સારી છે ખોટી જરૂર આવીશ બાથી છાની જરૂર આવજે બાથી છાની રિસાયા છો પૂનમનો ચાંદ જોવા આવ્યા છીએ પીઠ નહીં દર્શન નહીં આપો પરાણે કરી લઈશ માફ કરો નહીં કરું પરસીને એકલી જોઈને છેડછાડ કરતા શરમ નથી આવતી મૂકું કેક મોઢા પર હું સમજો મારી પ્રેમિકા છે કમળો થયો હોય ને એને બધે પીળું દેખાય એમ પ્રેમ રોગથી પીડાતાને બધે પ્રેમિકા દેખાય રોગી છું રોગી નથી હશો હું રોગનું કારણ નથી પાણી મૂકો કે પ્રેમિકાને નામે પરસીને છેડશો નહીં સારો છે થોડો વીકણ છે રહેશે તારા દાબમાં ચૂપ ન લાયક આ બધું શું ચાલી રહ્યું છે હું સમજાવું આજે મારી શેઠાણી 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 તો ખરી જ ને પણ સગી બેન કરતા ઘણી વધારે ટૂંકમાં જ એના લગ્ન થવાના છે એમ લગ્નમાં મને બોલાવજો જરૂર મારી બેન પરણી ના આવે ત્યારે સુખના ભોગે એને સુખી કરજો દીકરી અને ગાય દોરે ત્યાં જાય તમારે ત્યાં આવે ત્યારે મૂંગા જાનવરની જેમ ન રાખતા ગ્રહલક્ષ્મી મહાલક્ષ્મીની જેમ એને જાળવજો જરૂર જોઈ લીધું ભલામણ કરી લીધી હવે સમજી ગઈ બે એટલે સોબત અને ત્રણ એટલે ગરદી અરે હવે ગરદી તો ગઈ સાહેબા તારી લગની લાગી ગઈ મુજને કે જ્યોતિ તારી વાટડી રે લો સાચું બોલજે તને સાચે સાચ મારી લાજ કાઢવાનું મન થયેલું કે રિવાજ છે માટે લાજ કાઢી તમને શું લાગે છે એ જ કે રિવાજ અનુસાર જ કાઢતી હશે સાવ સાચું પ્રથમ મુલાકાતે જ મારું સર્વસ્વ તમારા ચરણે ધરી દીધા પછી મિલનની પ્રથમ રાતે લાજ કાઢવાનું મન તો ક્યાંથી થાય સુહામણી રાતની માટે કેટ કેટલા સપનાઓ જોયા હતા આ તમારી વહુ તો હદ કરે છે હદ કરે છે કેમ પેટ ભરીને જમ્યા પછી વાસણ માસ્તા માસ્તા માટી ખાય છે માટી ખાય છે શું બધું ખાવાનું છોડીને માટી ખાય છે હા હા મેં મારી સગી આંખે જોયું આંખે જોયું જો અરે ગૌરી આ શું સાંભળું છું તું હમણાં હમણાં માટી ખાય છે હા ખાઉં છું કેમ ખાવાનું નથી મળતું અમુક ચોક્કસ વખતે સ્ત્રીઓને ભળતું સરતું ખાવાની ઈચ્છાઓ થાય છે સમજ્યા ન સમજ્યા ક્યાંથી સમજો આજ દિવસ સુધી તમારા ઘરમાં એ પ્રસંગ આવ્યો જ ક્યાં છે ચોખવટથી બોલ ને સ્ત્રી પ્રસૂતા થાય ત્યારે ભાત ભાતની ઈચ્છાઓ થાય છે હા હું તમારા બાળકની માં બનવાની છું અરે ગૌ બેટી રાધા રાધા મારી સામે જો રાધા કોણ કોણ છે બેટી તું જેને યાદ કરતી હતી તે તારા ગણપતિ બાપા ગણપતિ બાપા હા શું વાત છે કાલે રક્ષાબંધન છે ને હા બેટા હું જાણું છું બધી બેન ભાઈની રાખડી બાંધશે તું પણ બાંધજે હું કોને બાંધીશ તારા ભાઈને મારે કોઈ ભાઈ જ નથી મને એક ભાઈ આપો ને તથાસ્તુ
જા બેટા, કાલે સવારે સામે ચાલીને તારે ઘેર આવી તને બહેન કહીને બોલાવે, એ તારો ભાઈ બની તને ભાઈનો સ્નેહ આપશે અને તારી પાસે રાખડી બંધાવશે. પુત્ર ગણેશ, જે રાધાની ભક્તિને કારણે તે તેને ભાઈ આપવાનું વરદાન આપ્યું છે, તે જ રાધાની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું અને તેની માતાની મૃત્યુ બાદ તેને સંભાળ લેવા જાઉં છું. પણ મને તો ત્યારે જ આનંદ થશે જ્યારે તમે એના ભાઈ બની તેને ત્યાં જશો. હું ભાઈ બનીને જાઉં? તમે એને ભાઈનો પ્રેમ અને સ્નેહ આપજો. જેવી આજ્ઞામાં. દાદા બેટા, ભાઈને રાખડી બાંધો. જો પેલા આરતી ઉતારો, પછી ભાઈને તિલક કરો, મોડું મીઠું કરાવો અને પછી રાખડી બાંધો, સાથે ભેગા રમો અને સુખી થાઓ. મારી દીકરી રાધાને એનો ભાઈ મળી ગયો. ખમા મારા વીરા. વીરા, તે મારી પાસે રાખડી બંધાવી મારા પર મોટો ઉપકાર કર્યો છે. દરેક રક્ષાબંધને આવીશ ને? હા બેન, આવીશ, જરૂર આવીશ. અને ભાઈબીજના દિવસે ચાંદલો કરાવવા પણ આવીશ. સાચી સાચ. હા, ખમ્મા મારા વીરા. હું કેટલી ભાગ્યશાળી છું. હું પણ કેટલી ભાગ્યશાળી છું કે મને તારા જેવી બેન મળી. ચાલ. તારો ભાઈ આવવાનો છે, યાદ છે ને? કેમ નહી યાદ હોય બાપુ, આજે 15 વર્ષ ના વાણા વાયા. એક પણ તહેવાર એવો નથી ગયો કે જયારે મારો ભાઈ મને મળવાનો આવ્યો હોય. મને બિલકુલ યાદ છે બાપુ. બહેન રાધા. આવી ગયા વીરા. હા બહેન, આજના મંગળ દિવસે હું તારા મુખમાં લઉં. આવો બાપુ, જો મારા ભાઈ આવી ગયા. પ્રણામ બાપુ, સુખી થાવ. બેટા ભાઈને તિલક કર, આરતી ઉતાર. હા બાપુ. અને મો મીઠું કરાવ. પ્રભુ મારા ભાઈને ખૂબ સુખી કરે, ઘણું જીવે. ખમ્મા મારા વીરા. બહેન, તારો આ પ્રેમ, લાગણી, બોલેના બદલામાં તને શું આપું? અરે વાહ, બહેન ભાઈને પ્રેમ કરે પછી ભાઈ પાસે પ્રેમનો બદલો માંગે, એમ જ ને? તું શું મને એટલી સ્વાર્થી ગણે છે? જાણે તારી સાથે નથી બોલવાની. અરે બહેન, રિસાઈ ગઈ, તને ખોટું લાગ્યું? જાગે નહીં બોલું. બસ હાજો હાજો. હું કેટલી ભાગ્યશાળી છું કે મને તારા જેવો ભાઈ મળ્યો છે.
જોજો, મારા વખાણ કરી મને છાપરે નહીં ચડાવતી. હું શું તારા ખોટા વખાણ કરું છું? ખોટા 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 70 વાર ખોટા. ખરેખર તો હું ભાગ્યશાળી છું કે મને તારા જેવી બેન મળી. બિલકુલ ખોટું. સાચું કહું છે કે આપણે બંને ભાગ્યશાળી છીએ. પધારો સ્વામીનાથ. કેમ, બેન પાસે ભાઈ બીજનું તિલક કરાવી આવ્યા? સ્વામી, બેન પ્રત્યેનો આપનો પ્રેમ અજોડ છે, અસીમ છે. હા, આપ અમને ભૂલી જઈ શકો છો, પરંતુ બેન રાધાને તો નહીં જ. કેમ, ખરું ને? સાચી વાત છે રિદ્ધિ સિદ્ધિ. ભાઈ બીજના તિલક અને રક્ષાબંધનના પવિત્ર બંધનથી સ્નેહની ગાંઠ બાંધનાર બેનને તે કેવી રીતે ભૂલાય? અમારા સ્નેહનું બંધન અતૂટ છે, એને કોઈ નહીં તોડી શકે. બેનના લગ્નમાં ભાઈને કંકોત્રી નહીં, બેનના મન ઉપર છે ભાર, ભાઈ પૂછે છે એનો સાર. બોલ બેન, કેમ છો ઉદાસ? ભાઈ, હા, સમજી ગયો. સાસરે ગંભીર થઈને રહેવું પડે એ માટેની તૈયારી અત્યારથી જ મારી બેન. પણ સાસરે જઈશ કેવી રીતે? લગ્ન કરીને. પણ લગ્ન થશે કેવી રીતે? કર્યાવર કે વ્યવહાર માટે આપણી પાસે કંઈ નથી ભાઈ. અરે મારી ગાણી બેન, જ્યાં સુધી તારો આ ભાઈ જીવતો છે ત્યાં સુધી બાપુને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું અને તારી ભાભીઓ સમયસર આવી જઈશું. બાપુજીને કહેજે કે સમાજમાં એમને નીચું જોવું પડે કે સાંભળવું પડે એવી કોઈ કચાશ નહીં રહે. બસ હવે તો ખુશ મારી બેન. હસ જો, હસ, નહીં તો હવે હું રડું છું. ના ના ના. ભાઈ ને મળવા માટે બેને જગ્યા તો ખૂબ ખૂબ સુરત પસંદ કરી છે. ખંડેર માં ભટકીને ભાગ્યને ધૂળ માં મેળવવા કરતા મારા હૃદયની રાણી બની જા. તારા જેવો શૈતાન માણસ આજ સુધી મેં મારી જિંદગીમાં નથી જોયો. સ્ત્રીને જોવાની જેની એક જ નજર હોય એ શું જાણે? જગતમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ જેવો પણ કંઈક હોય છે. રાધા, પાપ પુણ્ય પવિત્ર અપવિત્ર આવા ઉપદેશ સાંભળવાની મને આદત નથી. હું જે ઈચ્છું છું એ મેળવીને જંપું છું. કહી દેજે તારા આંગણા બાપને કે મારા સિવાય કોઈ બીજાની જાન તારે આંગણે આવી તો આ ગગુભા જાનની બાજી ખેલતા પણ અચકાશે નહીં. ભાઈ, આવી ગઈ બેન. હા ભાઈ, તમે તો જાણો છો ને કે શ્યામ અને મારા લગ્નનું નક્કી થઈ ગયું છે. હા, એનું શું? તો શ્યામ સાથે કઈ ઝઘડો થયો? ના. તો પેલો દરબાર છે ને આપણા ગામનો, ગગુબા, એ ધમકી આપી છે. શાની? કે આ લગ્ન કોઈ કરે નહીં થવા દે. બોલો. બસ આટલી જ વાત? તો એક કામ કર, પેલા ગગુબા છે ને, એને કાલે સાંજે અહીં મળવાનું આમંત્રણ આપી આવ. શું મળવાનું આમંત્રણ એને? હો, અરે ભાઈ, આમંત્રણ આપવાનું કામ તારું, બાકી બધું કામ મારું. તો એમ કયો ને? ગગુ ભા, ગગુ. રાધા મને બોલાવે છે. રાધા, તું? તમારી જ વાત જોતી હતી. સાચી જ? તો પછી હવે શનિવાર છે, આવ મારી પાસે. ઉતાવળ કરો માં, વાર છે. કાલે સાંજે ખંડેરમાં ગામની બહાર ગણેશ મંદિરમાં આવશો ને? અરે આવીશ, વિશ જરૂર આવીશ. અરે વર રાજા બનીને આવીશ. હાય હાય હાય. હા,
રાધા, મારી રાધા રાણી. આવો મારા રાજા. રાજા? હા, હવે વાગશે આપણા લગ્નના વાજા. જાગું છું કે સપનું જોઉં છું? સપનું નથી, જરા અડીને તો જુઓ. આવો આવો ને આવો ને. શું થયું? હા આમાં રાધા, મારી રાધા, મારી રાધા, તારા વગર હું જીવી નથી શકતો, નથી શકતો. અરે ત્યાં શું કરો છો? હું તો અહીં છું. આવો આવો રાજા, આવો મારી પાસે આવો. આજે તમને શું થઈ ગયું છે? મારી પાસે કેમ નથી આવતા? અરે તારી પાસે તો આવી રહ્યો છું. મને લાગે છે અહીં ભૂત પ્રેત છે. એક કામ કરો, ચાલો તમારી હવેલીમાં જઈએ રાજા. રાજા, ફરી એકવાર બોલ રાજા. રાજા, ચાલો ને. આવો આવો રાણી, આવો આવો, બેસો ને. પણ બેસો ને. અરે ગધેડા, ગધેડો અહીં કેમ કરો છો? રાજા રાજા, આવી જા. રાજા, રાજા રાજા, આવો મારા વાલમજી. આવો આવો ને. આજે તમને શું થઈ ગયું છે? મારાથી દૂર કેમ જાઓ છો? આજે હું ગાંડો થઈ ગયો છું. મારા બાહુ પાશમાં આવો, બધું ઠીક થઈ જશે. સાચી જ તમારા સમ. આવો હવે ન તરસા. આવો તારું દિલ ધક 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 ધક.
સાસુ કાંદા ખાય, કાંદા ખાય સાસુ બુટી, ઉઈ ભઈ આવુ, ઉપરાણ, 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 આયા હેબુ, આવુ, આયા, ઉઈ, 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 ઉઈ,